તારીખ 21/3/1993 મુંબઈમાં પ્રેમપુરી આશ્રમમાં શ્રી ગલિયાકોટવાલાની પુણ્યસ્મૃતિમાં આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાનું પ્રવચન. જસે આદરણીય સ્વામીજી મહારાજ, વંદનીય બ્રહ્મલીન સ્વામી શ્રી પ્રેમપુરીજી મહારાજની સ્મૃતિમાં સ્થપાયેલા આ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, જેમના નિમિત્તે આજનું વ્યાખ્યાન આયોજિત કરવામાં આવ્યું છે, એવા ગલિયાકોટ પરિવારના સભ્યજનો, સજ્જનો અને બહેનો, સુખનું મૂળ વ્યવસ્થા છે અને દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. આ બે સૂત્રો જો યાદ રહેશે અને આ બે સૂત્રોની જો વાસ્તવિકતા સમજાશે તો જીવનમાંથી ઘણી ગૂંચો દૂર થઈ જશે. જિંદગીનો સૌથી મોટામાં મોટો કોઈ દોષ હોય તો એ અસ્પષ્ટતા છે, ગૂંચવાળો છે. તમે જે ક્ષેત્રમાં હોવ એ ક્ષેત્રની જે ગૂંચો હશે તો તમે કોઈ કામ નહીં કરી શકો. પહેલા સ્પષ્ટ થઈ જાઓ, તમારા વ્યાપારમાં, તમારા કુટુંબમાં, ધર્મમાં, અધ્યાત્મમાં, સાધનામાં, જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, જેટલા સ્પષ્ટ થશો એટલા જ વધારે તમે પ્રગતિ કરી શકશો. પણ જો ગૂંચવાડામાં રહ્યા અને ગૂંચો ના ઉકેલી શકાય, અથવા એમ કહીએ કે ઉલટા માર્ગમાં ગયા, તો હું સમજુ છું કે ઘણું કર્યા પછી પણ જિંદગીમાં કશું હાથ નહીં આવે. સુખનું મૂળ શું છે? ભક્તિ કરવાથી સુખ મળે, જ્ઞાનથી સુખ મળે, તપથી સુખ મળે, પૈસાથી સુખ મળે. મારી એક જ વ્યાખ્યા છે, સુખનું મૂળ વ્યવસ્થા છે અને દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. તમે અહીંયા બધા આવ્યા છો, બેસવાની વ્યવસ્થા છે એટલે તમે સુખી છો. જો આ બેસવાની વ્યવસ્થા ન હોત, માનો કે તમે રોજ આવો છો અને તમે રોજ એક ખુરશી ઉપર બેસો છો, તમારા પગમાં વા છે, કમરમાં વા છે અને તમે પલાઠી વાળીને બેસી નથી શકતા, એટલે તમારા માટે ખુરશીની વ્યવસ્થા જરૂરી છે. પણ આજે તમારા આવતા પહેલા જ કોઈ તમારી ખુરશી ઉપર ગોઠવાઈ ગયું, હવે તમારે પલાઠી વાળીને બેસવાનો દિવસ આવ્યો, તમે દુઃખી થઈ જવાના. કારણ કે આ અવ્યવસ્થા, તમારા વ્યક્તિગત જીવનની અવ્યવસ્થા તમને પ્રવચનમાં જોઈએ એવું મન નહીં પરોવા દે. રેલવેમાં બુકિંગ થાય છે, એક સીટ રિઝર્વ થાય છે, તમને ખાતરી છે અમદાવાદ સુધી એ ઘસઘસાટ ઊંઘતા જઈશું. પણ તમે જ્યારે ત્યાં પહોંચ્યા અને તમે જોયું કે તમારી સીટ ઉપર તો એક બીજો માણસ બેસી ગયેલો છે, ઉઠાડવા છતાંય ઉઠતો નથી અને ઉઠાડી શકવાની શક્તિ નથી, હવે તમે ઉભા ઉભા કે બીજી રીતે જે અમદાવાદની યાત્રા કરશો, એ અવ્યવસ્થાના પરિણામે દુઃખ દેનારી વ્યવસ્થા, દુઃખ દેનારું કારણ હશે. કારણ કે બુકિંગ એક વ્યવસ્થા છે, એ અપસેટ થઈ ગયું એટલે તમે દુઃખી થયા. હવે તમે આખી યાત્રા સુધી ભગવાનનું નામ લો કે રાધે રાધે કરો કે બીજું ગમે તે કરો, પણ જ્યાં નજર તમારી પેલા સુતેલા માણસ ઉપર ગઈ નહીં કે એની સાથે જ તમારા મનની અંદર એક બળતરા શરૂ થશે, મારી સીટ આને લઈ લીધી છે. હું મારા આશ્રમમાં 2 દિવસે 3 દિવસે ફરીને જ્યારે દરવાજામાં પગ મૂકું છું અને સંચાલક આવીને મને કહે છે, બહુ સુંદર વ્યવસ્થા, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રશ્ન નથી, અને પછી જમવામાં મન લાગે છે, જમવામાં રસ આવે છે, ઘસઘસાટ ઊંઘ આવે છે. કેમ? આ જે જમવામાં રસ આવ્યો, આ જે ઘસઘસાટ ઊંઘ આવી, એનું મૂળ ક્યાં છે? આશ્રમની વ્યવસ્થામાં છે. પણ પગ મુક્તાની સાથે સમાચાર મળે કે અહીંયા આ પ્રોબ્લેમ થયો છે, અહીંયા આ સળગ્યું છે, અહીંયા ફલાણું થયું છે, અહીંયા ફલાણું થયું છે, હવે થાળી પીરસી છે, જમવામાં રસ નહીં આવે.
જમવામાં મજા નહીં આવે, અવ્યવસ્થાનો વંટોળિયો અંદર ઉછાળા મારી રહ્યો છે, અને એ મારા પ્રત્યક્ષ સુખને એ અનુભવવા નથી દેતું. રાત્રે ઊંઘ નહીં આવે, મચ્છરો નથી કરડતા, માંકડ નથી કરડતા, અવ્યવસ્થાના ચટકા ભરે છે. અવ્યવસ્થા એટલા મોટા ચટકા ભરે છે કે પડખા ઉપર પડખા ફેરવીએ છીએ પણ ઊંઘ નથી આવતી. એટલે આ મુદ્દાને તમે યાદ રાખજો. તમારા દાંપત્યની પણ એક વ્યવસ્થા છે, સમાજ જીવનની પણ એક વ્યવસ્થા છે. પતિ અને પત્ની આ બંને એક વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા છે, સરસ મજાના ગોઠવાઈ ગયા છે. બસ હવે લીલા લહેર છે, ઝૂંપડીમાં રહો તોય લીલા લહેર છે, ફ્લેટમાં રહો તોય લીલા લહેર છે, બંગલામાં રહો તોય લીલા લહેર છે. કારણ કે દાંપત્ય ગોઠવાઈ ગયું છે, વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. પણ દાંપત્ય અપસેટ થઈ ગયું છે, એટલું મોટું અપસેટ થઈ ગયું છે, એટલું મોટું અપસેટ થઈ ગયું છે, એટલી મોટી અવ્યવસ્થા થઈ છે કે એ અવ્યવસ્થાના કારણે તમારા બંગલાના આરસપાન ઠંડક આપવાની જગ્યાએ હોળીની બળતરા આપે છે, અને ટેબલ ઉપર પીસાયેલી વાનગીઓ જાણે હળાહળ ઝેરથી ભરેલી હોય એવી રીતે કોળીઓ ખાવાનું મન નથી થતું. કેમ? દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. ધાર્મિક અવ્યવસ્થા, સામાજિક અવ્યવસ્થા, લાગણીઓની અવ્યવસ્થા, રાજકીય અવ્યવસ્થા, વ્યાપારની અવ્યવસ્થા, બસ એક જ સૂત્ર યાદ રાખો, સુખનું મૂળ વ્યવસ્થા છે, દુઃખનું મૂળ અવ્યવસ્થા છે. પછી તમે ભક્તિ કરો, જ્ઞાન માર્ગી બનો કે ભક્તિ માર્ગી બનો કે કર્મ માર્ગી બનો, હું તો એથી વધારે આગળ જઈને કહું, આસ્તિક બનો કે નાસ્તિક બનો, પણ જો તમને વ્યવસ્થા પ્રાપ્ત થઈ અને વ્યવસ્થાથી તમને સંતોષ થયો તો તમે સુખી છો, પણ જો વ્યવસ્થા પ્રાપ્ત ન થઈ તો તમે ગમે એવી ઊંચી વાતો કરતા હોવ પણ તમારા અંદર તો એક પ્રકારની આગ લાગેલી હશે અને આગ તમને ઝંપવા નહીં. વધારે ચર્ચા નહીં કરો. ધર્મનો અર્થ થાય છે વ્યવસ્થાની સ્થાપના. આ સૂત્રને યાદ રાખજો. જો વ્યવસ્થાથી સુખ નિષ્પન્ન થતું હોય તો ધર્મનો અર્થ થાય છે વ્યવસ્થાની સ્થાપના. જો ધર્મના દ્વારા અવ્યવસ્થા ઉત્પન્ન થતી હોય તો ધર્મ જ પ્રજાને દુઃખ દેનારું તત્વ બની જશે. તો એ ધર્મ નહીં હોય, ધર્માભાસ હશે. તો એ ધર્મ નહીં હોય પણ ધર્મના નામે આવેલો અધર્મ હશે. જ્યારે જ્યારે પણ પ્રજા દુઃખી થઈ, જ્યારે જ્યારે પણ પ્રજાને કોઈ સંતાપ વળગ્યો, એના મૂળ કારણમાં ધાર્મિક ગેરસમજો રહેલી છે, આધ્યાત્મિક ગેરસમજો રહેલી છે. મારો વિશ્વાસ છે અને મને પ્રાચીન શાસ્ત્રોનો આધાર છે, ધારણા ધર્મ મિત્યાહુ ધર્મો ધારયતે પ્રજા. ઉલટાવીને કહો, ધારણ કરે એનું નામ ધર્મ. જો પ્રજા ધારણ થયેલી હોય તો ધર્મનું અસ્તિત્વ છે, પણ જો પ્રજા ધારણ થયેલી ન હોય તો તમે ગમે એટલા અનુષ્ઠાનો કરતા હો ને ગમે એટલું બીજું કરતા હો, કંઈક કોઈ જગ્યાએ ભૂલ થઈ રહી છે. હું તો એટલે સુધી માનું છું કે જીવન સંપૂર્ણ વિજ્ઞાન છે, સંપૂર્ણ ધર્મનું પણ વિજ્ઞાન છે, અધ્યાત્મનું પણ વિજ્ઞાન છે, ભૌતિક તત્વોનું પણ વિજ્ઞાન છે અને રાજકારણનું પણ વિજ્ઞાન છે. જે થિયરી પ્રયોગશાળામાં કામ કરે છે અને નિશ્ચિત પરિણામ આપે છે એવી જ થિયરી ધર્મમાં પણ કામ કરે છે, એવી જ થિયરી અધ્યાત્મમાં પણ કામ કરે છે અને એવી જ થિયરી રાજકારણમાં પણ કામ કરે છે. જો તમારા હાથમાં સાચી થિયરી આવી તો તમે ધર્મકારણમાં સફળ થશો, રાજકારણમાં સફળ થશો. હું એમ માનું છું, ચાણક્ય છે એ બહુ મોટો રાજનેતા છે, તમે એની સિરિયલ જોઈ હશે. 2000 વર્ષ પછી પણ આ માણસ મર્યો નથી, એને મારી નહીં શકાય. અને કેટલાક માણસોને જીવાડવા પડે છે, પ્રયત્ન કરીને જીવાડવા પડે છે, કારણ કે એમની પોતાની અંદર જીવવાની ક્ષમતા નથી હોતી. કેટલાક માણસોને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ મરતા નથી. એનું કારણ જાણો છો? એનું કારણ છે એને ધરાતલ ઉપર ચાલીને ગોઠવેલી વ્યવસ્થા. સરદાર પટેલને તમે મારી નહીં શકો, દિલ્હીમાં એમની સમાધિ હોય કે ન હોય, કોઈ દર વર્ષે એમની સમાધિ ઉપર ફૂલ ચડાવવા જતું હોય કે ન જતું હોય, અને કોઈની સમાધિ ઉપર ભલે ઢગલા બંધ ફૂલો ચડતા હોય પણ સરદાર પટેલને તમે મારી નહીં શકો. કેમ નહીં મારી શકો? એક બહુ મોટો વ્યવસ્થાપક માણસ હતો, એણે જે વાત પકડી એની વ્યવસ્થા કરીને છોડી, અને બહુ ઝડપથી અને બહુ સચોટ રીતે. એટલે
આ મુદ્દાને યાદ રાખજો. વ્યવસ્થા છે, ધરતી ઉપર ચાલવાથી આવે છે, આકાશમાં ઉડવાથી નથી આવતી. ધર્મ જો તરંગી બની જાય, અધ્યાત્મ જો તરંગી બની જાય, રાજકારણ જો તરંગી બની જાય, તો તમે કોઈ દિવસ વ્યવસ્થા નહીં ગોઠવી શકો. ચાણક્યના પગ જમીન ઉપર હતા અને વલ્લભભાઈ પટેલના પગ પણ જમીન ઉપર હતા. મારું તો ચાલતું નથી, બાકી જો ચાલે તો હું ત્રણ માણસોના જીવન ચરિત્રો રાજનેતાઓના પરીક્ષામાં અનિવાર્ય રાખી. આ ત્રણ માણસો યાદ રાખજો. સયાજીરાવ ગાયકવાડ, ગોંડલના ભગવતસિંહજી અને ભાવનગરના પ્રભાશંકર પટ્ટણી. એને રાજકારણ શીખવું હોય આ ત્રણ માણસોના જીવન ચરિત્રો. આ ત્રણેય ધરતી ઉપર ચાલનાર. આટલા વર્ષો પછી પણ ગોંડલની પ્રજા ભગવતસિંહને એટલા જ પ્રેમથી યાદ કરે છે અને સયાજીરાવને યાદ કરે છે. એક ગરીબ બ્રાહ્મણનો દીકરો, બહુ મામૂલી સ્થિતિમાંથી ભણીને આગળ આવેલો અને ભાવનગરનો એડમિનિસ્ટ્રેટર બન્યો, દિવાન બન્યો. એ દિવાને એટલા કામો કર્યા, એટલા કામો કર્યા. જ્યારે ભાવનગર સ્ટેટનો વહીવટ એમના હાથમાં આવ્યો, માત્ર તિજોરીમાં 18 રૂપિયા હતા અને એટલા પ્રશ્નો સળગતા હતા નોકરિયાતોના, ભાયાતોના, કુટુંબીઓના, ખટપટો જ ખટપટો. જ્યારે એમણે ભાવનગર સ્ટેટને મર્જર કર્યું આઝાદી ભારતના અખંડ ભારતમાં, 18 કરોડ રૂપિયા કેશ તિજોરીમાં, 18 કરોડ રૂપિયા અને કોઈ ખટપટ નહીં, એકદમ શાંતિથી આખું સ્ટેટ લીલા લહેર કરે, કોઈની કશી ચિંતા નહીં. આ માણસે શું કર્યું એ તો રિસર્ચનો વિષય છે, પણ એને આખું વ્યવસ્થિત બધું ગોઠવી આપ્યું. એટલે એક બીજી વાત પણ યાદ રાખજો, એક યોગી હોય, મહાયોગી હોય, હિમાલયનો યોગી હોય, અને યોગમાં જો ભૂલ કરે તો એનું પેટ બગડે, તો એના ફેફસા બગડે, કદાચ જિંદગીભરની એને બીમારી લાગુ પડી જાય. મેં ઘણા યોગીઓ જોયા છે, ઘણા યોગીઓને આમ બીમાર થઈ થઈને મરતા જોયા છે. મારી વાત ઉપર જો તમને વિશ્વાસ હોય તો ભૂલે ચૂકે એ માર્ગે પગ ના મૂકશો. થોડા આસનો શીખજો, થોડો પ્રાણાયામ શીખજો, બસ બહુ થઈ ગયું. તમારો વેપાર કરજો, નોકરી કરજો, ધંધો કરજો, પણ જો 24 કલાક એ રવાડે ચડી ગયા તો ના ઘરના રહેશો, ના ઘાટના રહેશો, ના અહીંના રહેશો, ના તઈના રહેશો, અને પછી પાછલી જિંદગી બહુ મુશ્કેલીથી તમારી વચ્ચે રવાડે ચડશો. હું તમને જે કહેવા માંગુ છું એમ એકદમ સરળ ધર્મ, સરળ અધ્યાત્મ અને સરળ સહજ જીવન પદ્ધતિ, જેમાં કોઈ ગૂંચ નહીં, કોઈ આંટી ઘૂંટી નહીં, કશું નહીં. કુદરતે એટલું સરળ ને સહજ મૂક્યું છે કે માણસો જ એને ગૂંચવાઈ નાખે છે. કુદરતે કદી ગૂંચો ઊભી નથી કરી. કોઈ ભેંસને, કોઈ બળદને, કોઈ કાગડાને, કોઈ કૂતરાને કદી ગૂંચ ઊભી થતી નથી. થાય છે કદી? કદી એને ગૂંચો ઊભી નથી થતી, કારણ કે એના માટે તો સીધો રસ્તો મૂકેલો છે. માણસો પહેલા પેટને ચોળે છે અને એક નહીં, બે નહીં, 25-50 માણસો ભેગા થઈને વારા ફરતી પેટને ચોરે છે અને પછી પેટમાં પીડા ઊભી થાય છે. અરે આ તો પેટ ચોળીને ઊભી કરેલી પીડા છે, વગર જોતી ઊભી કરેલી પીડા છે. એટલે હું તમને ખાસ ભલામણ કરું છું, યોગી ભૂલ કરે તો એના પરિણામ યોગીને ભોગવવા પડે. એક પેઢીનો વેપારી હોય અને વેપારમાં ભૂલ કરે તો એની પેઢીને ફટકો પડે, એને ભોગવવું પડે. આશ્રમમાં હું ભૂલ કરું તો મારા આશ્રમને ભોગવવું પડે. હરિભાઈ ડ્રેસવાળા છે અને હરિભાઈ ડ્રેસવાળા આ આશ્રમના વહીવટમાં કંઈક ભૂલ કરી બેસે તો આ આશ્રમને ભોગવવું પડે. પણ દિલ્હીની ગાદી ઉપર બેઠેલો માણસ જો ભૂલ કરે તો એના પરિણામ કરોડો કરોડો માણસોને ભોગવવા પડે અને કદાચ 100-100 પેઢી સુધી ભોગવવા પડે. એક પૃથ્વીરાજની ભૂલ, એક પૃથ્વીરાજની ભૂલ આખા દેશને ભોગવવી પડી. તમે જાણો છો ચંદ બારોટે ઘણો જગાડવાનો પ્રયત્ન કર્યો પણ એ ના જાગ્યો, તે ના જાગ્યો, ને જાગ્યો ત્યારે ઘણું વીતી ગયું. એટલે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું, મારા દેશના યોગીઓ બગડતા હોય તો ભલે બગડે, કોઈ વેપારીઓ ભૂલ કરતા હોય તો ભલે કરે, પણ મારા દેશનો રાજયોગી ના બગડે, રાજનેતા ના બગડે, નહીં તો એના પરિણામ તો અમારી 100-100 પેઢીઓને ભોગવવા પડશે, 100-100 પેઢીઓને ભોગવવા પડશે. એટલે ધર્મની વ્યાખ્યા મારી દ્રષ્ટિએ વ્યવસ્થાની સ્થાપના, એક એવી વ્યવસ્થા. અંગ્રેજોએ વ્યવસ્થા સ્થાપિત કરી એટલે અંગ્રેજોને લોકો યાદ કરે છે. એટલી મોટી અવ્યવસ્થા હતી, પિંઢારાનો દેશ, પિંઢારાનું રાજ્ય બની ગયેલું અને એમણે એવી વ્યવસ્થા સ્થાપિત કરી દીધી, બહુ સુંદર વ્યવસ્થા ચાલી. એ ગયા, જતાંય
જવાની પણ એમને વ્યવસ્થા આવડી, આવવાની વ્યવસ્થા આવડી, આખું બધું વ્યવસ્થિત. ત્યારે ધર્મ છે એ વ્યવસ્થિત ક્યારે થતો હોય છે અને અવ્યવસ્થિત ક્યારે થતો હોય છે એને આપણે જરા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલી વાત તો એ સમજો કે આજનો જે વિષય છે એ પ્રતિગામી વિષય છે. ધર્મના કેટલા મિત્રો છે એ બતાવવું તો બહુ સરળ કામ છે, એને એ તો બધા બતાવે જ છે, પણ ધર્મના કેટલા દુશ્મનો છે એ બતાવવું બહુ અઘરું કામ છે, અને એ સાંભળવું બહુ અઘરું કામ છે. તમને સાંભળવામાં પણ જરા અઘરું લાગશે. તમારા શરીરમાં કેટલા રોગો છે એ તો કોઈ સારો ડોક્ટર હોય જ બતાવી શકે, પણ તમારું ચામડું જોઈને, તમારી આંખો જોઈને, તમારો ચહેરો જોઈને તમે બહુ રૂપાળા છો, તમે તરત જ ચાલ્યો આ માણસ સારો છો, આનું ભાષણ ગોઠવવું જોઈએ. કારણ કે તમારા વખાણ કરે છે, તમારા સૌંદર્યના વખાણ કરે છે. એ તો બહુ સરળ કામ છે, કોઈ ગમે તે માણસ આવીને સાચા ખોટા વખાણ કરી જાય, પણ તમારા અંદર ક્યાં કેન્સર બેઠેલો છે, ક્યાં ટીબી બેઠેલો છે, ક્યાં કિડની ખરાબ થઈ રહી છે એ કામ બતાવવું બહુ અઘરું કામ છે. મારો આપ સૌને એક જ પ્રશ્ન છે, અને પ્રશ્ન એ છે, હિન્દુ પ્રજાના ધર્મમાં કોઈ સડો પેઠો છે? જો સડો ન પેઠો હોય, જો કોઈ દોષો ના પેઠા હોય, તો તરત જ સામે બીજો પ્રશ્ન છે, આટલી મોટી વિશાળ પ્રજા, 75-70 કરોડની આટલી મોટી વિશાળ પ્રજા કેમ આટલી બધી લાચાર બની ગઈ? કેમ એના મંદિરો તૂટ્યા? કેમ એનું સ્વમાન નથી સચવાતું? અને આજે પણ નિશાસા નાખતી નાખતી કેમ જીવે છે? હું અમેરિકા ગયેલો, એક અમેરિકન મળ્યો, એની સાથે થોડો મૈત્રી થઈ. મને પૂછ્યું, તમે અહીં કેમ આવ્યા છો? મેં કહ્યું, ધર્મનો પ્રચાર કરવા, અમારું અધ્યાત્મ, અમારું કલ્ચર, એ બધું બતાવવા માટે. પછી એણે મને કહ્યું, હું એક પ્રશ્ન પૂછું. મેં કહ્યું, પૂછો ને. મને કહે, દુનિયાભરની અંદર એવો કયો દેશ છે જ્યાંની 85% પ્રજા બહુમતી વાળી, 10% પ્રજા અલ્પમતી વાળાનો સતત માર ખાતો હોય, એવો કયો દેશ છે? હવે મારે શું જવાબ આપવો? આખી દુનિયા ઉપર નજર ફેરવો, કોઈ 85% બહુમતી વાળી પ્રજા હોય અને 10-12% લઘુમતી વાળાનો માર ખાઈ ખાઈને જીવતી હોય, એવો દુનિયાનો એકે દેશ તમને જોવા મળશે? તો કેમ આટલી વિશાળ પ્રજાઓ હોવા છતાં આ પ્રજાના આવા દુર્ભાગ્ય કેમ થયા? તમારે ખાલી વખાણ જ સાંભળવા હોય તો પછી સારંગી વાળા ભેગા કરો, પણ જો તમારે ચંદ ભારોટની જરૂર હોય તો તમે પહેલા તૈયાર થાઓ કે તમે સાચી વાતને સાંભળી શકશો, સાચી વાતને તમે સ્વીકારી શકશો. ઉતારો કે ના ઉતારો એ અલગ વાત છે, પણ એક વાર તમે સત્યને સ્વીકારો તો ખરા કે ભાઈ આ કારણ આ છે, સાચું આ કારણ છે. મારો બીજો કોઈ પ્રશ્ન, તમારામાંથી કેટલા લોકો મોક્ષે જશે, કેટલા કયા લોકમાં જશે અને કયા લોકમાંથી કયા, એમાં મને કોઈ રસ નથી. એમાં મારે તમને રસ નથી લેતા. મારે તો એટલો જ રસ છે કે આ મુંબઈની અંદર, અમદાવાદની અંદર, આ ભારતની અંદર તમે તમારા ફ્લેટમાં નિર્ભય થઈને તમારા બાળકો સાથે રહી શકશો કે કેમ, એટલો જ મને રસ છે. અને જો તમે તમારા ફ્લેટમાં, તમારા મહોલ્લામાં, તમારા મકાનોમાં નિર્ભય થઈને ના રહી શકો, તો હું એમ સમજુ છું કે તમે અહીંયા નરક પેદા કરીને ઉપરના સ્વર્ગ માટે ફાંફા માર્યા છે. અહીંયા તમે નરક ઊભું કર્યું છે, જે તમને ઊંઘવા નથી દેતું, તમારી પ્રોપર્ટીની રક્ષા નથી કરવા દેતું, અને તમે ઉપરની વાતોમાં બસ પેલા કેફની અંદર, અફીણના નિશાની અંદર રચ્યા પચ્યા રહ્યો છો, એટલે તમે વ્યવસ્થાના ફળ નહીં ભોગવી શકો. તમે તમારી મેળે જ કરેલી અવ્યવસ્થા છે. એટલે આજનો જે વિષય છે એ વિષયનો જે મૂળ છે એમાં ત્રણ વાતો બતાવેલી છે. ધર્મના ત્રણ શત્રુઓ. પહેલો શત્રુ આડંબર છે, બીજો શત્રુ વ્યક્તિ પૂજા છે, ત્રીજો શત્રુ જનૂન છે. આ ત્રણ એના શત્રુઓ છે, એના મિત્રો ઘણા છે, અને એ તો તમે રોજ ચર્ચા સાંભળો છો. ઈશ્વરને કોઈ વાર ટાઈમ આપ્યો તો હું એ તમને સંભળાવીશ. પણ આ ત્રણ મહારોગો છે, અને એ મહારોગો આપણને વળગ્યા છે, બહુ જબરજસ્ત વળગ્યા છે, એટલા ભયંકર વળગ્યા છે. અને એ રોગોએ ઉપરની ગોરી ચામડી અને અંદરથી ફોલી ખાધેલું શરીર, ઉપર જુઓ તો લિપસ્ટિક લગાવેલો ચહેરો, અંદર જુઓ તો પાશેર લોહીના જોવા મળે.
જરાય લોહી નહીં, જરાય મસલ્સ નહીં, એટલે ચહેરો છે એ દગાબાજ ચહેરો છે. આડંબરનો અર્થ શું થાય છે? આડંબરનો અર્થ થાય છે તમારી પાસે જે કંઈ છે એને તમે વધારે મોટું કરીને ફૂલાવીને બતાવો છો, અથવા તમારી પાસે જે નથી એ હોવાપણા માટે તમે એક બહુ મોટો દેખાવ કરો છો, અને આ દેખાવથી પ્રજા અંજાઈ જાય છે. પ્રજાને સાચી રીતે અંજવામાં આવે તો એ દોષ નથી, પણ પ્રજા જ્યારે ખોટી રીતે અંજાઈ જાય તો તમારા હાથમાં ખોટો જ માલ આવવાનો છે. આ આડંબરના ઘણા મોઢા છે, પણ એના ત્રણ મોઢા યાદ રાખજો. એ ત્રિમુખી આડંબર યાદ રાખજો. પહેલામાં પહેલો એ આડંબર છે એ નામના દ્વારા આવે છે, પછી એ આડંબર છે એ સ્થાનના દ્વારા આવે છે, અને પછી જે આડંબર છે એ ક્રિયાકલાપના દ્વારા આવે છે. મારે ત્યાં બે માર્ગો ચાલ્યા છે, એક ઋષિ માર્ગ, એક સંત માર્ગ. તમે યાજ્ઞવલ્ક્યનું નામ સાંભળ્યું, ભારદ્વાજનું નામ સાંભળ્યું, કણાદ, કપિલ, ગૌતમ, વ્યાસ, વશિષ્ઠ આ બધા ઋષિઓનું નામ સાંભળ્યું. એમના નામની આગળ કે પાછળ કદી પણ કોઈ શબ્દો લગાવેલા તમે જોયા? કોઈ વિશેષણો લગાવેલા તમે જોયા? જોયા કોઈ જગ્યાએ? બસ કણાદ, કપિલ, વ્યાસ, વશિષ્ઠ. અને બીજો માર્ગ સંતોનો થયો. હું તમને ખાસ ભલામણ કરું છું, તમે જો હૃદયની ચીજ જોઈતી હોય તો સંતો પાસે જજો. કબીર જેવો સમર્થ, હું નથી માનતો કે એના જેવો સમર્થ કોઈ વ્યક્તિ થયો હોય. મુસલમાનના ઘર્મમાં ઉછેર છે અને સંસ્કાર હિન્દુઓના છે. મુસલમાનના ઘરમાં ઉછેર છે, એ ઉછેર કઈ પરિસ્થિતિમાં થયો એની ચર્ચામાં નથી ઉતરવું, પણ નીરુ અને નિશા એમણે ઉછેરીને આ છોકરાને મોટો કર્યો. કેટલી પ્રતિકૂળ પરિસ્થિતિમાં, પાસે કસાઈ વાળો છે. તમે ખોટા પડોશીઓના દુઃખ જોયા છે? અને ના જોયા હોય તો તમે બહુ મોટા ભાગ્યશાળી છો, બહુ મોટા ભાગ્યશાળી છો. પડોશીના દુઃખ જેવું કોઈ દુઃખ નહીં, અને પડોશીના સુખ જેવું કોઈ સુખ નહીં. અને તો કસાઈ વાળો બાજુમાં છે, શું કરવું? પણ એને તરત જ એની વ્યવસ્થા કરી લીધી. જ્યાં તમારો બાવડા કામ નથી કરતા, જ્યાં તમે નિષ્ફળ છો, તમારા ઉપાયો કામ નથી કરતા, ત્યાં તમારા મનને મનાવી લો, તમારા મનને મનાવી લો. તમારે રાષ્ટ્રપતિ થવું છે. એક વ્યક્તિ દર ચૂંટણીમાં ફોર્મ ભરે છે, ખબર છે ને? એમનું નામ છે ધરતી પકડ. કોઈ ચૂંટણી એવી નહીં કે એ ફોર્મ ના ભરતા હોય, પણ નથી, રાષ્ટ્રપતિ નથી થઈ શકતા. સારું છે કે તમારામાંથી કોઈ ફોર્મ નહીં ભરતું હોય, પણ તમારે થવું છે, પણ થઈ નથી શકાતું. તો હવે કાં તો જિંદગીભર દુઃખી રહો, કાં તો પછી મનને મનાવી લો. મનને મનાવી લેવું એનું નામ અધ્યાત્મની એક પ્રથમ કક્ષા છે. જે ચીજ તમારા માટે શક્ય નથી એના માટે શા માટે ફાંફા મારો છો? તમે સામે બધું જુઓ છો, પણ તમે કશું કરી નથી શકતા. એટલે કબીરે એક દોહરો લખ્યો, કબીરા તેરી ઝોપડી ગલકટ્ટો કે પાસ, કરેગા સો પાયેગા તું ક્યું ફિરે ઉદાસ, કરેગા સો પાયેગા તું ક્યું ફિરે ઉદાસ. આ કબીરની જે આર્ષવાણી છે એને યોગ સૂત્રમાં જઈને જોવું હોય તો જોજો, ઉપેક્ષા. જેમાં તમે કંઈ કરી નથી શકતા એની ઉપેક્ષા કરો. કરી શકો તો કરો, પલાયનવાદી ના બનો, પણ નથી જ થઈ શકતું તો પછી ઉપેક્ષા કરો. કબીરના ભજનો, એના દોહા, એની ચોપાઈઓ, એની રમૈની વાંચજો. કબીરે પોતાના નામ આગળ કદી 108 લખ્યું છે કોઈ જગ્યાએ હોય તો મને બતાવજો. 1008 લખ્યું છે? શું લખ્યું છે? કબીર મહારાજ એવું લખ્યું છે? કબીરા લખ્યું છે, કબીર સાહેબે નથી લખ્યું, હા, કબીરા, દાસ કબીરા. કેમ? એક બીજી વાત યાદ રાખજો, આડંબરનું મૂળ ક્યાં છે? અંદરનું ખોખલાપણ, અંદરનું ખોખલાપણ. તમે અંદરથી નક્કર છો ને, તમારે કશો આડંબર કરવાની જરૂર નથી, પણ જ્યાં તમે અંદરથી ખોખળા છો એટલે તમારે ઉપરનો દેખાવ કરવો પડશે, કરવો પડશે ને કરવો જ પડશે. એણે તો પોતાની જાત માટે કબીરા લખ્યું, દાસ કબીરા ભર ભર પિયા. એક 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 નાથે એકા લખ્યું, નામદેવે નામા લખ્યું, તુકારામે તુકા મણે તુકા લખ્યું. લખ્યું તમારે ત્યાં નરસિંહ મહેતા થયા,
અને નરસિંહ મહેતા એ તો ગજબ કરી નાખ્યો. દાસ નરસૈયો, નરસિંહ નહીં હો, નરસૈયો, ભણે નરસૈયો, પોતાની જાતને તુચ્છકારથી બોલાવવી, કેટલું મોટું એનું આંતરિક બળ હોય ત્યારે એ બોલાવી શકે. એક જગ્યાએ તો રંક નરસૈયો લખી દીધું, રંક નરસૈયો, ઓહો. અને એક જગ્યાએ તો એથી આગળ લખી દીધું, કંઈક જાણે પેલો ભોગી નરસૈયો, પોતાની જાત માટે ભોગી હો, કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. કેટલું એનું આત્મબળ હશે, કેટલી એની ઊંચી સ્થિતિ હશે. જે ખરેખર યોગી છે એ પોતાને ભોગી કહે છે, અને ખરેખર ભોગી છે એ યોગી રાજ કહે છે. આ આડંબર છે, છેતરાઓ નહીં, આડંબર છે, છેતરી જશે. આ સાચો માણસ છે, એ કહે છે કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. કબીર જયારે કાશીમાં રહે ચારે તરફ એમનું નામ થયેલું. અને એક દુનિયાનો નિયમ છે, આપણે ત્યાં ધર્મ અને અધ્યાત્મમાં બે માર્ગો ચાલ્યા છે. સામાન્ય પ્રજાને પકડીને ચાલનારો વર્ગ અને ઊંચી પ્રજાને પકડીને ચાલનારો વર્ગ, આવા બે વર્ગ ચાલ્યા છે. ઊંચી પ્રજાને પકડીને ચાલનારો વર્ગ છે ને, એને જ્ઞાતિ વર્ણ ફલાણું 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 એ બધાના નિયમો સાથે, અને જે સામાન્ય પ્રજાને લઈને પકડીને ચાલનારો વર્ગ થયો છે એને દરવાજા બધાના માટે ઉઘાડા મૂકી. આવો, હરકો ભજે સો હરકો હોય, જાત પાત પૂછે નહીં કોઈ. આ દરવાજા બધાના માટે ઉઘાડ્યા છે. જરાક વિચાર કરો, તમારા ધર્મના દરવાજા બધાના માટે ઉઘાડા હોય તો ધર્મ મહાન બને. એ દરવાજા સ્પેશિયલ માણસો માટે ઉઘાડા રહે ને બીજા બધા માટે બંધ થઈ જાય તો ધર્મ મહાન બને. તમે શું કરીને બેઠા બતાવો, કેમ દુર્બળ થયા? મેં મંદિરો જોયા છે અને મેં મંદિરોના ક્લાસ જોયા છે, ક્લાસ જોયા છે. મને ઘણીવાર લોકો લઈ જાય, આવો 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 અંદર લઈ જાય, ના ખોટી વાત છે, છેલ્લામાં છેલ્લો ઉભો રહીશ. જે નાનામાં નાનો હિન્દુ છે એને જેટલો અધિકાર મળ્યો એટલો જ મારે જોઈએ, એથી વધારે નહીં. ભલા થજો, બીજી કોઈ જગ્યાએ જતો સ્પેશિયલ માણસ થઈને જવું હોય તો જજો, ભગવાનની પાસે કદી સ્પેશિયલ માણસ થઈને ના જશો, નહીં તો ચીંથરું થઈને પાછા આવશો, ચીંથરું થઈને પાછા આવશો. ત્યાં તો સ્પેશિયાલિટી છોડવા માટે જવાનું છે. પણ મંદિર છે ને, એ મંદિરમાં એક માણસ ઠેઠ ભગવાનના પગ આગળ જાય છે, ચરણો આગળ જાય છે. એક વરી પેલી જાળીને બેના વચ્ચે ઉભો રહે છે, એક જાળીની આ બાજુ ઉભો રહે છે, ક્લાસ છે. અને એક તો બિલકુલ દૂર, એને તો પેસવાનો અધિકાર નથી. હવે તમે બતાવો કે જેના ધર્મસ્થાનમાં એક લાઈનમાં બેસીને બધા પ્રાર્થના કરે છે એ બળવાન થશે કે તમે બળવાન થશો? અને પેલો ભગવાન જોયે છે કે આ લોકોએ મારે ત્યાં ક્લાસ પાડ્યા, હું ક્લાસ મિટાવનારો છું, અને આ ક્લાસ એટલા માટે પાડ્યા કે મંદિરને દુકાન બનાવ્યું એટલા માટે ક્લાસ પાડ્યા. હું કહું છું ભલા થજો, મંદિરને દુકાન ના બનાવશો, મંદિરને મંદિર રહેવા દેજો. મંદિરો જ્યારે દુકાન બની જતા હોય છે ને, એટલે મંદિરોનું તેજ ચાલી જતું હોય છે. કારણ મંદિરો દુકાન ક્યારે બનતા હોય છે? જેવી ભેટ એવો પ્રસાદ. તમારી ભેટ જોઈને પ્રસાદ આપવાનો, જેવી ભેટ એવી ભોજનની પંક્તિ. પાછી હા, જમવાને આ વિભાગે જુદા હોય, કોઈ વીઆઈપીમાં જમે, કોઈ સેમી વીઆઈપીમાં જમે, કોઈ સામાન્યમાં જમે ને કોઈ લોઅરમાં જમે, કારણ કે ભગવાનનું મંદિર છે. અરે મંદિર નથી, આ દુકાન છે, સમજો, આ દુકાન છે. અને દુકાનમાંથી તેજ પેદા ના થઈ શકે. જલારામે વીરપુરમાં શરૂ કરેલું રસોડું, આવો બેસો જમો, આવો. મારે આશ્રમમાં ઘણીવાર લોકો આવે, આવીએ તમારે ત્યાં, મેં કહું આવો. એક વાત યાદ રાખજો, આ હોટલ નથી, વીઆઈપી થઈને ના આવજો, નહીં તો દુઃખી થઈને પાછા જશો. મારાથી બનશે હું તમારી સેવા કરીશ, પણ તમે એવી અપેક્ષા રાખો કે અમે કોઈ સ્પેશિયલ માણસ થઈને આવ્યા છીએ, હું તમારા પાછળ પાછળ ફર્યા કરું, તમે ભૂલ કરી રહ્યા છો. એટલે તુકારામ પોતાને તુકા લખે, પેલો નરસૈયો લખે, ભોગી નરસૈયો લખે, અને એમણે પ્રજાને બચાવી લીધી, પ્રજાને એમણે બચાવી લીધી. જો આ સંતો ના હોત તો આ ક્લાસ વાળી દશા તો આપણને ક્યાં મૂકી દીધી હોત? કબીરનું નામ, થોડેક દૂર ગંગા કિનારે દરબારો રહે, ઠાકુરો રહે, અને ઠાકુરો સુધી આ નામ પહોંચ્યું. ઠાકુરોને ઈચ્છા થઈ ગુરુ કરાવવા છે, ગુરુ કરાવવા છે. ભલા થજો, ગુરુ કરાવવા કદી નીકળશો નહીં, કદી ના નીકળ. ચારે તરફ ગુરુ જ ગુરુ છે, તમે શિષ્ય થજો, બસ એટલું જ ઘણું થઈ ગયું.
જો તમે શિષ્ય થયા તો એક એક કણ તમારો ગુરુ છે. દત્તાત્રય નહીં, વાતોમાંથી આ શીખવાનું છે. અને તમે જો શિષ્ય ન થઈ શક્યા તો ઉપરથી બ્રહ્મા આવશે ને, તો તમે જ્યાં હતા ત્યાંને ત્યાં જ રહી જશો. પણ એક પ્રથા, આ તો એક રિવાજ પડી ગયો, ગુરુ કરાવો ગુરુ કરાવો ગુરુ કરાવવા પડે, નુગરાનું કઈ ના ચાલે, નુગરાનું એ થાય ફલાણું થાય. આપ ચાર પાંચ દરબારો ઠાકુરો જરા પ્રતિષ્ઠિત આબરૂદાર નાવડામાં બેસી અને કે ચાલો આપણે કબીરના ત્યાં જઈએ, કબીર બહુ સમર્થ માણસ લાગે છે, બહુ જ્ઞાની પુરુષ છે, એમને ગુરુ કરાવીએ. બરાબર સવારના સૂર્યોદયથી થોડા વહેલા વહેલા થોડુંક થોડુંક ઝાંખું ઝાંખું અજવાળું થયેલું અને નાવડું આવીને દશાશ્વમેધ ઘાટ ઉપર ઊભું રહ્યું. દરબારો ઉતર્યા ઠાકોરો અને પછી સીડીઓ ચડવા માંડ્યા. એ જ સમયે બગલમાં પોતળી રાખીને એક માણસ છે માથું મોડાવેલું અને જેવો તેવો દેખાવમાં કંઈ ખાસ દેખાવ નહીં અને સીડીઓ ઉતરી રહ્યો હતો. ઠાકોરો એટલે ઠાકોરો. એમણે કહ્યું, લ્યા અપશુકન થયા એમ કે ગામમાં પેસ્તાની સાથે જ આ મૂડીઓ મળ્યો અને અપશુકન થયા. એટલે એકે એક દરબારે એના માથા ઉપર ટકોરો માર્યો આંગળીનો. કારણ શું છે? ગુરુ કરાવવા નીકળ્યા છે, શિષ્ય થવા નથી નીકળ્યા. જો શિષ્ય થવા નીકળ્યા હોત ને તો ટકોરો ના માર્યો હોત, એ તો ગુરુ કરાવવા નીકળ્યા છે. પેલા એ હાથ જોડ્યા, આમ પૂછતા પૂછતા કબીરના ઘરે ગયા. કબીરને મંદિર નહોતું, કબીરને આશ્રમે નહોતો, કબીરને ઘર હતું. અને ઘરમાં કપડા વણવાનો ધંધો હતો, પત્ની હતી, પુત્ર હતો અને ધંધો હતો. અને શાળ વીણતા વીણતા એમાંથી પરાવાણી પ્રગટ થઈ. તમે જો સૌરાષ્ટ્રના વતની હોવ અને તમારું બાલ્ય કાળ જો સૌરાષ્ટ્રમાં વીત્યું હોય તો તમને ખ્યાલ હશે, પરોડિયાના પહોરમાં ઘરની એક બહેન માં ડોશીમાં ઉઠે, ઘંટીએ બેસે અને ઘંટી ફેરવતા ફેરવતા જે પ્રભાતિયા ગાય, જે અમર વાણી ગાય, એને ગીતાની ખબર નથી, એને વેદ મંત્રોની ખબર નથી, એના સુધી પહોંચવા દેવામાં નથી આવ્યા, પણ પેલી સંતોની વાણી એના સુધી પહોંચી છે. પછી એ ગંગા સતીની હોય કે નરસિંહની હોય કે કોઈ ગમે તેની હોય, અને એ વાણી ગાતા ગાતા જે લોટ દળે, આખા ઘરનું એક વાતાવરણ બની જાય. એક તરફ કોઈ ડોસો જાગ્યો હોય, બેઠા બેઠા પ્રભાતિયા ગાતો હોય, સમાજ આવી રીતે ઘડાતો હોય છે, સમાજ આવી રીતે બનતો હોય છે. એ શાળમાંથી શાળ વીણતા વીણતા પોતાની રોજી માટે. એક બીજી વાત યાદ રાખજો, ભીખના રોટલા ખાનારને કદી ભગવાન ના મળે, કદી ભગવાન ના મળે. જે પોતાનો રોટલો ખાય છે એ જ ભગવાનને મેળવવાનો અધિકારી છે. જે કોઈની ટગર ટગર કોઈના રોટલા સામે જોયા કરે છે, જેને પેટ નથી પોતાનું કરી શક્યો, એ ભગવાનને શું મેળવવાનો? આ ઋષિ માર્ગ છે. ઋષિ પરાધીન નથી, પોતાનું ગુરુકુળ છે, પોતાનું છાત્રાલય છે, પોતાની ખેતી છે, પોતાની ગાયો છે અને સમાજને આપે છે. સમાજની પાસે કોઈ લાચાર નથી. રાજા કોઈ મહારાજા હોય તો એના ઘરનો છે. કબીર પણ પોતાના પગ ઉપર ઊભો છે અને શાળમાંથી જે આવે બરાબર એમાંથી જીવન ચલાવે છે. પેલા માણસો છે કબીરનું નામ ફરતા ફરતા પૂછતા પૂછતા આવ્યા અને કોઈએ કહ્યું કે આ કબીરનું ઘર છે. ઘર જ દેખાવવાળું નહીં, મહોલ્લોય દેખાવવાળો નહીં, કારણ કે મહોલ્લો એવો જ બધો. એટલે મન બગડી ગયું. એટલામાં હું પૂછ્યું, ભાઈ કબીર ક્યારે આવશે? કે તો નાવા ગયા છે, હમણાં આવતા હશે. રાહ જોઈને બેઠા વશ્રી ઉપર અને જોયું તો પેલો જે મૂડીઓ માણસ મળેલો ને સવારે, એ જ આવી રહ્યો છે. એની પત્નીએ કહ્યું, પેલા આવે એ કબીર સાહેબ. કે હે, આ કબીર સાહેબ? એટલે આ સવારે તો આપણે ટકોરા માર્યા હતા. અને પછી એકબીજાના ચહેરા જોવા લાગ્યા કે છે, આવા ગુરુ કરાવીએ તો આપણું નાક કપાઈ જાય. ગુરુ કેવા હોવા જોઈએ? કે ત્યાં છત્રી નોબતો વાગતી હોય, હાથી ઝૂલતા હોય, ભૂંગળો હોય, છડી ચમ્મર હોય, જે જે કાર થતો હોય, સોના ચાંદીના ઢગલા હોય, એવા ગુરુ કરાવીએ તો, કોઈ એમની પધરામણી કરાવીએ તોય લોકો જાણે કે આ ભાઈ ગુરુ આવ્યા કહેવાય. હવે આવા માણસોને તો ગુરુ કરાતા હશે એમ કે ગુરુ કરાયા વિના ચાલ્યા ગયા. સારું થયું ચાલ્યા ગયા, નહીં તો એમનું તો જે થવાનું હોત થાત, પણ કબીરને ઉપાધિ કરાવો. અમારે ત્યાં શાસ્ત્રમાં એવું લખ્યું છે, કુપુત્રો નો ઢગલો અને કુશિષ્યો નો ઢગલો માવતર અને ગુરુના માટે ધગધગતી સગડી છે. એના કરતા વાંઝિયા રહેવું સારું. કુપુત્રોના ઢગલા કરવા એના કરતા વાંઝિયા રહેવું સારું, અને કુશિષ્યો નો ઢગલો કરવો એના કરતા શિષ્ય વિનાના થઈને રહેવું એ સારું છે.
આ કેમ ના કરી શક્યા? આટલા મોટા સમર્થ પુરુષનો લાભ કેમ ના લઈ શક્યા? કારણ કે ચક્ષુ ઉપર આડંબરનો મોહ છવાયેલો હતો. અષ્ટાવક્રનો લાભ માત્ર જનક જ લઈ શકે, કારણ કે જનક છે એ તત્વદ્રષ્ટા હતો, અને પેલા જે પંડિતો હતા એ અષ્ટાવક્રનો લાભ ના લઈ શક્યા. ચામડું જોઈને જ મોઢું બગાડતા. રે રે ચર્મકારા એ કહેવું પડ્યું. એકવાર એક સજ્જન મળ્યા મને, કે ગિરનારના મેળામાં જઈ આવ્યો, કંઈક નવીન વાત હોય તો મને. મેં કહ્યું કહો. મને કે મહારાજ, મેં તો સાક્ષાત ગોપીચંદ મહારાજને જોયા, એમ કે ભરતરીને જોયા, ગોપીચંદને જોયા અને અશ્વત્થામાને જોયા. આ ત્રણ અમર છે ને, આપણે એમ માનીએ છીએ ને કે આ ત્રણ મરતા નથી. મેં કહ્યું કેવી રીતે તમને ખબર પડી? અરે કે જટા તો એટલી વધી ગયેલી કે ધૂળમાં જટા ખેંચાય એટલી જટા વધી ગયેલી એમ. એ સિવાય બીજું કંઈ? મને કે બીજું તો કંઈ નહીં, પણ મને ખાતરી થઈ ગઈ કે આ આટલી આપણે કેમ નથી વધતી, આટલી બધી જટા વધી ગઈ, આ ગોપીચંદ જ હોવા જોઈએ. શું કહીએ એને, શું સમજાવીએ? અમારી દુનિયા એક અલગ છે, અને સારું છે કે તમે અમારી દુનિયામાં ડૂબકી નથી મારતા. સારું છે, અમારી દુનિયા એવી છે. એ જટાઓ કેમ વધે છે ખબર છે? ગુરુ ભાઈઓ અને બીજા બધા ભાઈઓ હોય ને, એમના વાળ ઉતરેલા હોય એ લઈ લઈ અને વડનું દૂધ ભેગું કરી અને એની દિવેટો લાંબી કરતા રહેવાની, અને પછી એમાં રાખ ભેળવવાની, એટલે પેલી જટા લાંબી થતા થયા જાય. અને જટા લાંબી થાય એમ તો આ બહેનો નથી લાંબી કરતી જટાઓ, બધી બજારમાં તૈયાર જ મળે છે. બહેનોને હું દોષ નહીં આપું, એ શ્રીંગાર છે, આ આડંબર છે, આની જરૂર નથી, આની જરૂર નથી. તમે ધર્મના માર્ગે ચાલો છો, તમે અધ્યાત્મના માર્ગે ચાલો છો. જે વસ્તુ તમારા માટે એમાં કોઈ સહાયક નથી, માત્ર લોકોને પ્રભાવિત કરવા માટે, લોકોને આંજી નાખવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે, એ પ્રવૃત્તિથી લોકો અંજાશે તો ખરા, પણ તમે કોરા રહેવાના ને લોકો કોરા રહેવાના, બેમાંથી એકેના જીવનમાં કશું આવવાનું નથી. મારે ત્યાં આવા આડંબરો એટલા મોટા પ્રમાણમાં ફેલાયા, અને આડંબરના કારણે ધર્મ ખોખળો થઈ ગયો, એટલો બધો ખોખળો થઈ ગયો કે એમાં ધારણ કરવાની શક્તિ ખતમ થઈ ગઈ. જો ધારણ કરવાની શક્તિ હોત, અને ધારણ કેવી રીતે થઈ શકે એ પણ હું તમને કહું. પ્રજાને ધારણ કરવા માટે જેટલી માળાની જરૂર છે એટલી જ તલવારની જરૂર છે, એટલી જ તલવારની જરૂર છે, એટલી જ કલમની જરૂર છે, એટલી જ યંત્રોની જરૂર છે, એટલી જ ફેક્ટરીઓની જરૂર છે. જુવાન છોકરાઓને રોજી નહીં આપો તો એ ધારણ કેવી રીતે થશે? શું ધર્મ અને રોજી અલગ વસ્તુ છે? શું ધર્મ અને રક્ષણ અલગ વસ્તુ છે? અને જો તમે એને અલગ વસ્તુ સમજતા હોવ તો હું સમજુ છું કે તમે ધર્મને સમજી શક્યા નથી. કોઈ વાર આગ્રા જજો, આગ્રામાં દયાલબાગ છે, દયાલબાગ છે, ત્યાં રહેનારા માણસને પહેલાં રોજી આપવામાં આવે છે. જે પણ કોઈ પણ ઉદ્યોગ ધંધો કરો, ક્રિશ્ચનો એટલા માટે આખી દુનિયામાં ફેલાયા, માણસો ઉપાડી લાવે. તમારે મુંબઈની એક બેન સાધ્વી નન્સ મને કાગળ લખ્યો, અહીંથી કાગળ લખ્યો, મારે તમારા આશ્રમમાં મળવા આવવું છે અને તમારા પુસ્તકો વાંચ્યા છે, થોડી ચર્ચા કરવી છે. મેં કહ્યું આવો, ખુશીથી આવી. 8-10 દિવસ સુધી ખૂબ ચર્ચા કરી, મને એના પ્રત્યે માન થયું, અત્યંત માન થયું. બધી લાંબી ચર્ચા નહીં કરું, પણ મેં એને પૂછ્યું કે તમે કામ શું કરો છો, સાધ્વી થઈને કામ શું કરો છો? એણે મને કહ્યું કે રાતના 9-10 વાગે એટલે અમે અમારી ગાડી લઈને નીકળીએ છીએ. જ્યારે પ્રજા ધીરે ધીરે પોતાના ઘરમાં ચાલી ગઈ હોય ત્યારે ચોપાટી ઉપર, રેલવે સ્ટેશનો ઉપર, એવી બધી જાહેર જગ્યાઓ ઉપર અમે ફરીએ છીએ. ત્યારે 8 વર્ષનું 10 વર્ષનું 12 વર્ષનું 15 વર્ષનું જે છોકરું છે એ કંઈક લપાઈને પડ્યું હોય, એને ઓઢવાનું ના હોય, એને પાથરવાનું ના હોય, અને એ ચૂપચાપ કોઈ બાંકડા ઉપર કોઈ એવી જગ્યાએ લપાઈને સૂતું હોય. ધીરે ધીરે અમે એની પાસે જઈએ, એ ઊંઘ્યું હોય તેને જગાડીએ, એને ખાવાનું આપીએ, એની સાથે મૈત્રી કરીએ, પ્રેમ કરીએ, પછી એને કહીએ તારે અમારી સાથે આવવું છે, તો પહેલા દિવસે કદાચ ના પાડે, બીજા દિવસે જઈએ, ત્રીજા દિવસે જઈએ, એને અમારા આશ્રમમાં લઈ આવીએ, પછી એને નવડાવીએ, ધોવડાવીએ, સારા કપડાં પહેરાવીએ, એને ભણવાનું શીખવાડીએ, એને ભણતો કરીએ, પછી એક પછી એક એને પરીક્ષાઓ અપાવીએ, પછી એને પરણાવીએ, નોકરીએ વરગાડીએ, એને પરણાવીએ, અમારું કામ પૂરું. આ ધારણ થયું, આ ધર્મના દ્વારા ધારણા થઈ. તમે ધારણાનો અર્થ સમજ્યા નથી.
પેલા જે રખડતા છોકરા હતા એ સમાજ માટે ટેન્શન બનવાના હતા. એ જયારે 18-20 વર્ષના થાત ત્યારે નુસંસ બનવાના હતા, અસામાજિક તત્વો બનવાના હતા અથવા એમના આથા બનવાના હતા. ધર્મે એને પાંખમાં લઈ લીધા, પોતાની છત્રીમાં લઈ લીધા અને એને માનવ બનાવ્યા. મેં કહ્યું, અરે તમે તો બહુ મોટું કામ કરો છો, બહુ સારું કામ કરો છો, આવું કામ કેમ કરો છો? શી જરૂર છે હિમાલયમાં જઈને માળા ફેરવો ને? મને કહે છે, આ જ અમારી માળા છે. એ છોકરાઓને વાલ આપવું, પ્રેમ આપવું, નવડાવવા, ધોવડાવવા, ભણાવવા, નોકરી ધંધે વળગાડવા અને એના લગ્ન ગોઠવી દેવા, આ જ અમારી માળા છે. જરા વિચાર કરજો, આપણે આવું કરી શકીએ છીએ? નથી કરી શકતા. તો આપણે શું કરીએ છીએ? આપણે 56 ભોગ ભરી શકીએ છીએ. એ લચપચતા લાડુ બનાવો ને, જાત જાતની મીઠાઈઓ બનાવો ને, ભલા થાઓ. ભગવાનના નામે જેટલો ખર્ચો કર્યો અત્યાર સુધી, એના 100માં ભાગનો પણ જો તમે માણસોના માટે ખર્ચો કર્યો હોત તો તમારી આ દશા ના થઈ. એના 100માં ભાગનો ખર્ચો જો માણસો માટે કર્યો હોત, કારણ કે ભગવાન માટે તો ખર્ચાની જરૂર જ નથી. ભગવાન તો શબરીના બોરા ખાય, વિદુરાણીની ભાજી ખાય, કર્માબાઈ નો ખીચડો ખાય. ખોટું ના લગાડશો ને, લાગો તો હું શું કરું પછી? હું કઈ 56 ભોગમાં કોઈ દિવસ ભગવાન ના આવે, ભ્રમણામાં ના પડશો. કર્માબાઈ બનો ને ખીચડો ખવડાવો, જુઓ આવે છે કે નહીં. શબરી બનો અને પછી એઠા બોર ખવડાવો, જો દોડતા આવે છે કે નથી આવતા. એકવાર મારે 10-12-15 માણસો સાથે યાત્રાએ નીકળવાનું થયું. બન્યું એવું કે જંગલમાં આદિવાસી ક્ષેત્રમાં જ ગાડી બગડી, હવે ત્યાં કોઈ સ્પેર પાર્ટ મળે નહીં, એટલે રાત રોકાવાનું થયું. ચારે તરફ બધા ઝોંપડા આદિવાસીઓના, થોડાક માણસો ભેગા થઈ ગયા. મેં પૂછ્યું, તમે બધા શું ખાઓ છો? કોઈ જવાબ ના આપે. મહારાષ્ટ્રના આદિવાસી ક્ષેત્રમાં, ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં ઠેઠ અંબાજીથી માંડીને ડાંગ સુધીનો આખો જે તમારો ઉત્તર, ઠેઠ અંબાજીથી માંડીને ડાંગ સુધીનો આખો જે તમારો ઉત્તરનો ભાગ છે, પર્વતાળ પ્રદેશ, કોઈ વાર જો બહુ આગ્રહ કર્યો, તમે શું ખાઓ છો? તો આવડું મોટું એક માટલું બતાવ્યું મને કે આ માટલાની અંદર નાગલી કે એવું જે જંગલી ધાન છે એ અમે લાવ્યા હોય, અડધો કિલો કિલો જે હોય એનો લોટ કરીને એમાં નાખવાનું, એમાં 15 કિલો પાણી નાખવાનું, પછી એને ઉકાળવાનું. ઉકાળતા 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 જે રબડી જેવું થાય એ માટલામાં રહી ગયા. આવતીકાલે આપણે બ્રાહ્મણ જમાડશું, અહીંયા બ્રહ્મભોજન કરાવશું. મને કે અહીં બ્રાહ્મણ ક્યાંથી લાવશું? મેં કે નવા બ્રાહ્મણો લાવશું. બનાવો, બટાકાનું શાક બનાવો સારામાં સારું, અને આ બધા ઝોપડા વાળાને બોલાવીને જમાડો. જરા વિચાર કરજો. એક સજ્જન મને કે, આ શિકારીઓ છે, આ પારધીઓ છે, આમને જમાડશો તો નરકમાં જશો. મેં કહું, બહુ સ્વર્ગ ભોગ્યું, હવે થોડુંક નરક ભોગવી લઈએ. આ સિદ્ધાંતોના દ્વારા ઘણું સ્વર્ગ ભોગવી લીધું. તમે, મેં, મારા પૂર્વજો, એ તમારા પૂર્વજો, એ બહુ સ્વર્ગ ભોગવ્યું. હવે કદાચ થોડાક ટાઈમ નરકે જવું પડે તો નરકે જઈશું, પણ જમાડવા છે. તમારા મગજમાં શું બેસાડી દીધું છે? કેવું બેસાડી દીધું છે? મેં બધાને કહ્યું, ખુશ ખુશ થઈ ગયા. જયારે જમવા બેઠા, શીરોને શાકને પીરસીએ, મેં કહ્યું, આમના ચહેરા જુઓ, અને ચહેરા ઉપર કઈ આનંદ, કઈ ઉર્મી, અંદરથી કઈ ઉછાળો નીકળે. એક બટાકાનું પતિકો અંદર મૂકે એક શીરાનું, અને આમ 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 કરે. મેં કહ્યું, જુઓ આ, જુઓ આ, આ ખરું પુણ્ય આ છે. જે જમવા માટે પહેલા દક્ષિણાની શરતો કરે છે, દક્ષિણા આપો તો જમીએ, નહીં તો નહીં જમીએ. આવો કાશીમાં મને અનુભવ થયેલો, કડવો અનુભવ થયેલો. અમે કાશીના પંડ્યાઓને રેલવે સ્ટેશન ઉપર અમારો ડબ્બો ઉભો રહેલો, અને સાથે એક ઉદાર માણસ, એને કહ્યું જમાડવા છે. મેં કહ્યું, જમાડો ખુશીથી. કે 150 માણસનું આમંત્રણ આપી આવેલો, તૈયાર થઈ ગઈ. આવ્યા ખરા. એમને કહ્યું, બોલો દક્ષિણા નક્કી કરો, પછી અમે જમશું. ત્યારે બહુ સસ્તાનો જમાનો હતો, એટલે આમણે કહ્યું, 125 રૂપિયો આપીશ. ત્યારે 125 રૂપિયો એટલે એક વસ્તુ હતી. પેલા એ કહ્યું કે નહીં, 11 થી ઓછા અમે લઈશું નહીં, 11-11 રૂપિયા આપવા હોય તો જ અમારે જમવું છે. ચેરો ઉતરી ગયો, હવે શું કરવું? બહુ રકઝક ચાલી. છેવટમાં આ માણસે 5 રૂપિયા આપવાની, કે ભાઈ આટલે આવ્યા છીએ ને, આપણી રસોઈ બગડે ને, આમ થાય ને તેમ થાય. ના તૈયાર થયા, ચાલ્યા ગયા, રડવા બેઠો. મને કે, મને ખબર નહીં, મારા પૂર્વજોના નામે મેં રસોઈ બનાવી અને મારી રસોઈ રખડી પડી. મેં કોઈ રખડી નથી પડી, તું ભૂલ કરી રહ્યો છે, તારી રસોઈનો હવે સદુપયોગ થશે. પહેલા રખડી પડવાની હતી,
હવે એનો સદુપયોગ થશે. મને કે શું થશે? મેં કે જો બે ત્રણ લારીઓ લઈ આવ, પેલી ધકેલવાની, બધી રસોઈ એમાં મૂક, ચાલ મારી સાથે. અને અમે નીકળ્યા અને જે પેલા રસ્તા ઉપર બેઠેલા, ઓહો, એ બધાને આપ્યા. ખુશી થઈ થઈને બિચારા એટલા પ્રેમથી જમે, એટલા ભાવથી જમે. મેં કહ્યું જો આ તારા પૂર્વજો જમી રહ્યા છે, એના ચહેરા જોતું. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મે દીઠા, એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મે દીઠા. તમે મને જવાબ આપજો, કદી તમે વિધવા ભોજન કરાવ્યું છે? આખા ગામની વિધવાઓ ભેગી કરી, માત્ર વિધવાઓ, અને વિધવાઓને પવિત્ર વૈધવ્ય સમજી એમને ચાંલા કરી અને દક્ષિણા આપી આપીને કે એકાદ સાડી આપી આપીને તમે કદી વિધવાઓને જમાડી છે? જમાડવાની જરૂર હતી? તમારી પડોશની વિધવા, વિવેકાનંદની મા વિધવા હતી, અને ઘરમાં રોટલાનું ઠેકાણું નહોતું, અને નરેન્દ્ર ભૂખ્યો રહેતો હતો અને માએ ભૂખી રહેતી હતી, ત્રણ ત્રણ દિવસ સુધી ખાવાનું નહોતું મળતું, અને કલકત્તામાં ધર્મની જાહો જલાલીની છોડો ઉડતી હતી, 56 ભોગોની છોડો ઉડતી હતી. પણ એક વિધવા જેણે પોતાનું રત્ન દેશના ચરણે અર્પિત કર્યું, એ વિધવાને કોઈ અડધો શેર લોટ આપવાની કોઈને સૂજતી નથી. કેમ? કોઈએ પ્રેરણા જ ના આપી. લોકોનો દોષ નથી, પ્રેરણા જ ના આપી કોઈને. કોઈ પ્રેરણા આપનારું ના નીકળ્યું. તમારે મુંબઈમાં એક બહુ મોટા શેઠ છે, મારા ઓળખીતા છે, જૈન છે, મને મળ્યા અને એમની એક વાત મને બહુ સરસ લાગી. મેં એમને પૂછ્યું, હું તો જૈન નથી, તમે જૈન સાધુને કેમ ના બોલાવ્યા, મને કેમ બોલાવ્યો? એમણે કહ્યું, આપણે વૈચારિક રીતે નજીકમાં છીએ. શું નજીકમાં છો? મને કે બાપજી, હું 5 વર્ષની ઉંમર હતો ને મારી માં વિધવા થઈ, અમે વાણિયા, એક વર્ષ તો ગામડાઓમાં સ્ત્રીથી બહાર પગ ના મુકાય, એને ખૂણો પાડવો પડે, ઘરની સ્થિતિ બહુ એવી સારી નહીં. પણ માં છે ને, એ મને સૂતી વખતે 3 સૂત્રો યાદ કરાવે, 3 સૂત્રો. જો બેટા, કોઈને ખવડાવીને ખાજે, કોઈને ઓઢાડીને ઓઢજે, અને કોઈને ઊંઘાડીને ઊંઘજે. આ 3 સૂત્રો રોજ રાત પડે અને સૂતી વખતે મને આ 3 સૂત્રો આપે. એ સૂત્રો મારા જીવન સાથે એવા જડાઈ ગયા, એવા જડાઈ ગયા, આજે તો હું કરોડાધિપતિ નહીં, અબજોપતિ થયો. પણ રાત પડે છે ને પેલી માં આવે છે, એ મારું બાઇબલ છે, એ મારી ગીતા છે, એ મારા સાધુ છે, એ મારી સાધ્વી છે, જે કંઈ ગણો, એ મારા ગુરુ ગણો કે કંઠી બાંધનારી સમજો, એ મારી માં છે. અને મને તરત પૂછે છે, કોઈને ખવડાવીને ખાધું, કોઈને ઊંઘાડીને ઊંઘ્યો, કોઈને ઓઢાડીને ઓઢ્યું, અને એમાંથી માનવતાની પ્રવૃત્તિ શરૂ થઈ. આજે માનવતાની પ્રવૃત્તિનો એટલો મોટો વ્યાપ, એટલો મોટો વ્યાપ, એટલો મોટો વ્યાપ, કે એમની ઘણી સારી પ્રવૃત્તિ કરે છે, એ બધી ચર્ચા અહીંયા નહીં કરો. પણ મારે મુદ્દો આટલો કહેવો છે, આ શેઠ આ માર્ગે કેમ વળ્યો? કારણ કે કોઈ પ્રેરણા આપનારું મળ્યું, એટલા માટે. ઘણી માં એવી હોય, બેટા ઉઘરાણી પતાવીને ઊંઘજે, ઓ કાલના જે વેપાર કરવાનો હોય બધી ગોઠવણ કરીને ઊંઘજે, એટલે જે કંઈ ભેળસેળ કરવાનું હોય બધું ગોઠવીને કરજે, એ હોય. પણ એવી માતાઓ અમર નથી થતી હોતી, એવી માતાઓ મરી જતી હોય છે અને છોકરાઓને મારીને મરતી હોય છે. પેલી માં અમર થઈ ગઈ અને એના છોકરાને અમર કરી નાખ્યો. કેમ? એનું એક જ કારણ હતું, તમે એક સાચી ને સારી પ્રેરણા આપી શકો છો, અને સારી પ્રેરણા આપવા માટે તમારી પાસે વાતો છે. હા, એટલે આપણા ધર્મની અંદર જો પહેલામાં પહેલો કોઈ શત્રુ આવ્યો હોય તો આપણે આડંબર પૂજક છીએ, અને આડંબર પૂજકની જે દોષ છે એટલા મોટા ક્ષેત્રમાં ફેલાઈ ગયો, એટલા મોટા ક્ષેત્રમાં ફેલાઈ ગયો કે ગુણગ્રાહકતા સમાપ્ત થઈ ગઈ. આપણે આપણા વિવેકાનંદને ઓળખી નથી શકતા. જો વિવેકાનંદ અમેરિકા ન ગયા હોત તો એ સામાન્ય જ સાધુ થઈને મરી કૈલાસ મઠમાં ભણતા હતા, ધનરાજગીરીજીના પાસે, અને ભારતમાં ફરતા હતા, અને ભારતમાં ઘણી વાર એમને ખાવાનું ના મળતું. એમને ઊંચક્યા અમેરિકાએ, અને અમેરિકાએ ઊંચક્યા એટલે આપણે ઊંચકી લીધા. જો ના ઊંચક્યા હોત તો આવા તો કેટલાય સાધુઓ ફર્યા કરે. તમારો નાર્લિકર, તમારો હરગોવિંદ ખુરાના, તમારા રવિન્દ્ર, આ બધાનો જય જયકાર પરદેશમાં થયો અને પછી આપણી આંખો ઉગડી. તમે રામાનુજનનું નામ સાંભળ્યું છે?